અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રનોડા ગામના ખેડૂતની હત્યા મામલે આજે બાવળા બંધનું એલાન આપવામાં આવ્યું છે। હત્યાની ઘટના બાદ હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેથી કોળી સમાજ દ્વારા આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે બંધનું એલાન આપ્યું છે। બંધનું એલાન અપાતા આજે માર્કેટમાં દુકાનો બંધ જોવા મળી છે। આ અંગે વિગતવાર વાત કરીએ તો ધોળકા તાલુકાના રનોડા ગામના ખેડૂત હિંમતભાઈ નરસિંહભાઈ પરમાર ગત 6 તારીખે ટ્રેક્ટરમાં ડાંગર ભરીને બાવળા માર્કેટયાર્ડ ખાતે આવ્યા હતા। આ દરમિયાન ટ્રેક્ટર જે બાદ કોળી પટેલ સમાજના આગેવાનોએ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને 13 મેના રોજ બાવળા બંધનું એલાન આપ્યું હતું। આથી આજે બંધના એલાનને પગલે બાવળામાં બંધનો માહોલ જોવા મળી રહ્યો છે। બંધનું એલાન પાડતા આજે માર્કેટમાં તમામ દુકાનો બંધ જોવા મળી છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા બાવળા ખાતે જરૂરી બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ SOGની ટીમ અને બાવળા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો। દેખાય છે પણ હજુ સીસીટીવી ક્લિયરન્સ આરોપીની પૂછપરછ દરમિયાન, કારણ કે ટોળામાં આરોપી 10 થી 12 જણ દેખાય, પણ કોનો શું રોલ છે, કારણ કે એપીએમસી માર્કેટ હતું, આમાં ખેડૂતો પણ ટ્રેક્ટરનું વેચાણ કરો ડાંગરનું વેચાણ કરવા માટે આવેલા હતા, એટલે કેટલા જોવા માટે આવ્યા હતા, શું છે તે બધી પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ। ગઈ તારીખ 6/5/2022 ના રોજ રનોડા ગામના હિંમતભાઈ પોતાનું ટ્રેક્ટર લઈ બાવળા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ડાંગરનું વેચાણ કરવા આવેલ સાંજના 6:30 થી 7 ના સમયગાળા દરમિયાન બાવળા માર્કેટયાર્ડમાં 10 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા નાના છોકરાઓ ક્રિકેટ રમતા હોય અને ક્રિકેટ દરમિયાન આ લોકોને ટ્રેક્ટરનું વાહન પાર્ક કરવા બાબતે અંદરોઅંદર બોલાચાલી થયેલ અને જે આરોપી હતા એ લોકોએ ફોન કરી એમના સગા સંબંધીઓને ફોન કરી બોલાવતા 2 બાઇક તથા એક્ટિવા લઈ 2 હિસ્સામાં બહારથી આવી અને આને બેટ વડે માર મારેલ અને હિંમતભાઈનું સ્થળ ઉપર મૃત્યુ નીપજેલ। ત્યારબાદ એના લાશનું PM કરાવી એના ભાઈએ અમૃતભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 302 અને રાયોટિકની ડિવિઝનની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવી। હાલ આ ગુનાની તપાસ દરમિયાન અન્ય બીજા આરોપીઓ પણ સીસીટીવી ફૂટેજ તેમજ આરોપીઓનું ઇન્ટરવ્યુશન કરી અને નામ એ લોકોના જાણી અને 2 આરોપી જેમાંથી 1 સગીર વયના હોય જે કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોરને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે અને હાલમાં એક જે મુખ્ય આરોપી હતો તે જે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તે તરુણભાઈ રમેશભાઈ ભરવાડને આ ગુનામાં ગઈકાલે અટક કરેલ છે અને નામદાર બાવળા કોર્ટમાંથી તેના 7 દિવસના રિમાન્ડ મેળવવાની કામગીરી ચાલુ છે।